श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणाधाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणम् श्रीपञ्चसेवाव्रतं 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 11 जानुआरी 2021 सोमवार लोहधाम न्यूजर्सी। श्री मुक्तमुनि चरितम कथानो लाभ ले रहेला लोहधाम परिवार ना तमाम भक्तजनों ने मारा हित थी। जय स्वामीनारायण, जय स्वामी। આપણે જોઈ રહ્યા હતા પરબ્રહ્મ સંકલ્પિત જે મહાપુરુષ કળિયુગની ધરા પર પ્રાગટ્ય થઈ અધર્મનો ઉચ્છેદ કરી આનંદરામ વિપ્ર રાધાદેવી થકી જેમને જન્મ ધારણ કર્યો છે મહારાજની ઈચ્છાથી, એની બાળપણની લીલાઓની કથાનો આસ્વાદ લઈ રહ્યા છીએ આપણે બધા। એ બાળ મુકુંદના ગુણોનું વર્ણન થયું, નાના હતા ત્યારે કેવી રીતે વર્તતા હતા, એક વર્ષના હોય, બે વર્ષના હોય, ત્રણ વર્ષના હોય।
પાંચ વર્ષના ત્રણ વર્ષના થયા પછી ચોલ કર્મ સંસ્કાર વિધિ પિતાએ કરાવ્યો. આજે આપણે જોશું હવે પિતા બેસારી ને પાસ હૈયે ધારી ને અતિ હુલાસ આપે અક્ષર જ્ઞાન રૂપાળું આપે અક્ષર જ્ઞાન રૂપાળું તે તો સદ્ય ગ્રહે છે સુખાળું એમ થયું જ્યારે વર્ણ જ્ઞાન ત્યારે કરી પિતા મુખ જ્ઞાન સુણાવે તુલસી રામાયણ સુણાવે તુલસી રામાયણ તે તો સુણી મુકુંદ શ્રવણ સામે ગાઈ બતાવે છે તેવી હોય પિતાએ સુણાવી જેવી તેથી પિતા કરે છે વિચાર તેથી પિતા કરે છે વિચાર થાશે પંડિત આ નિર્ધાર. કેટલી સરસ કથા આવે છે. આપણા જ્ઞાન સ્વામી હોત તો સરસ સરગમ લગાવતા હોત આપણી સાથે કથા વાર્તામાં. એ બાળ મુકુંદાસ એ બાળ મુકુંદાસ નું બાળપણ કહેતા શૈશવ કાળ. ચૌલ કર્મ સંસ્કાર વિધિ થયા બાદ એમને બાળપણમાં આનંદરામ વિપ્રએ એમ થયું કે હવે મારા પુત્ર મુકુંદને વિદ્યા ગ્રહણ કરાવી જોઈએ, પરંતુ હજી તો મારે એમને સ્પષ્ટ બોલતા કરવા છે. કારણ કે એ મુકુંદરાજની બુદ્ધિ એટલી તેજસ્વી હતી એટલી ગ્રહણ કરવાની ક્ષમતા હતી એટલા બધા વિદ્યામાં ઉત્સુક હતા એ નાનપણથી મુકુંદરાજના વર્તન પરથી દેખાતું હતું. ગમે ત્યારે રામ મંદિરના ચોરામાં પૂજારીઓ રામાયણની કથા કરતા હોય મહાભારતની કથા કરતા હોય અથવા તો આનંદરામ વિપ્ર સ્વયં ઘરે કથા કરતા હોય ને રાધાદેવીને સંભળાવતા હોય ને ત્યારે બાળ મુકુંદરાજ બધું જ કાર્ય છોડીને પિતાની પાસે કુતૂહલતાપૂર્વક બેસી જતા. આ આનંદામ વિપ્ર મુકુંદને બોલાવે કે મુકુંદ, ઓ મુકુંદ, ચાલો જલ્દી આપણે ઘરે કથા કરવાની છે. બધા જ કાર્ય પડતા મેલીને આવી જતા આવી જતા. આપે અક્ષર જ્ઞાન રૂપાળું તે તો સદ્ય ગ્રહે છે સુખાળું. ને આનંદરામ વિપ્ર ધીરે 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 એમને બોલતા કરે છે. આ ક કહેવાય, આ ખ કહેવાય, આ ગ કહેવાય, આ રામાયણ કહેવાય, આ મહાભારત કહેવાય, એમ શાસ્ત્રના પહેલા પુસ્તક બતાવે પછી એનું અંદરનું જ્ઞાન આપે. પેલા એમ કે મુકુંદ બેટા આ રામાયણનું પુસ્તક કહેવાય. ભગવાન રામ આવા હતા, માતા સીતા આવા હતા. એવી રીતે પેલા છોકરાનું ટ્રેન કરે ને ના કરે કે આને ડોલ કહેવાય, આને ખુરશી કહેવાય,
અને માય કે પણ અત્યારના છોકરાને કાંઈ જ્ઞાન દેવાની જરૂર નથી, બધું જ્ઞાન લઈને જન્મતા હોય છે ડાયરેક્ટ, સિક્સ વર્ઝન જ હોય છે ડાયરેક્ટ, કે જેટલું એના મા બાપને વાઇફા ના દોડતી હોય એટલું તો આ છોકરાને જન્મતા હોય તો વાઇફા દોડવા મળે એવું હોય છે. આ મુકુંદરાજને આનંદરામ વિપ્ર શીખવે કે બેટા મુકુંદ આને છે રામાયણનું પુસ્તક કહેવાય, જા ઘરમાં છે ને, એટલે ટેકનિકો અપનાવતા આનંદ વિપ્ર કે બેટા મુકુંદ હનુમાન ચાલીસા છે ને એ મંદિરના ગોખલામાં બાજુમાં પડી છે, લે થઈ જા, ભગવાનની બાજુમાં પડી છે, તને ખબર બેટા આને શું કહેવાય? ના પિતા મને ખ્યાલ નહીં શું કહેવાય. બેટા આને હનુમાન ચાલીસા કહેવાય. બેટા જા ઓલું રામાયણનું પુસ્તક નિત્ય આપણે રોજ વાંચીએ છીએ ને લેતા આવો, જાઓ પેલું પુસ્તક લે જાઓ, પેલું પુસ્તકો લેતા આવો. આનંદ વિપ્ર કહે. પછી મુકુંદાસ લઈને આવે છે કે પિતા આને શું કહેવાય, આને કયું પુસ્તક કહેવાય પિતા, શું પુસ્તક કહેવાય? ત્યારે આનંદ વિપ્ર કહે બેટા આને રામાયણ કહેવાય, આને ચોપાઈ કહેવાય, ચોપાઈ કહેવાય. હા ભગવાનના રામનું જીવન છે, માતા સીતાનું જીવન છે આની અંદર. આ વાંચીને બેટા એનાથી આપણને ખ્યાલ આવે કે ભગવાન રામ કેવા હતા, માતા સીતા કેવા હતા, રાજા કેવા હોય, પુત્ર કેવા હોય, માતા પિતાની સેવા કેવી કરવી જોઈએ, ગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ, સમાજની સેવા કેવી રીતે કરવી જોઈએ. બેટા આમાં બધું જ હોય, આમ બધું જ હોય. એવું પિતા? એવું? હા બેટા એવું. મારે તો શીખવું છે પિતા, તમારી પાસેથી શીખવાડો ને. આવો ઉત્સુક હતા. આપે અક્ષર જ્ઞાન રૂપાળુ તે તો સદ્ય ગ્રહે છે સુખાળુ, એમ થયું જ્યારે વર્ણ જ્ઞાન ત્યારે કરી પિતા મુખ ગાન, સુણાવે તુલસી રામાયણ તે તો સુણી મુકુંદ શ્રવણ. એ આનંદરામ વિપ્ર વર્ણનું ધીરે ધીરે જ્ઞાન કરાવે છે મુકુંદરાજ, અને પિતા થકી એ મુકુંદ સાંભળે છે. અને જેવું જેવું એ આનંદરામ વિપ્ર બોલે ને એવું એવું એ બોલતા મુકુંદરાજ, મુકુંદરાજ બોલતા. એકવાર એક ચોપાઈ આનંદરામ વિપ્ર બોલે એને કંઠસ મુકુંદ પાસે કરાવે અને પછી પૂછે બોલો તો મુકુંદા, ચોપાઈ હું બોલ્યો એ ચોપાઈ તમે બોલો તો, એ તો મુખ ગાન કરાવે, મુખ ગાન કરાવે, એમની પાસે જ બોલાવરાવે. એ રીતે ધીરે 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 અક્ષરનું જ્ઞાન કરાવતા હતા, અને અક્ષરનું જ્ઞાન કરાવતા હતા અને ગાણી પર કરાવતા હતા. સામે ગાય બતાવે છે તેવી હોય પિતાએ સુણાવી જેવી, તેથી પિતા કરે છે વિચાર, તેથી પિતા કરે છે વિચાર, થશે પંડિત આ નિર્ધાર. જેવી રીતે આનંદરામ ગાય એવી રીતે મુકુંદ પાસે ગૌરાવે અને સાંભળે, અને આનંદરામ વિપ્રે નક્કી કર્યું કે આ છે ને અમારા પુત્ર, મારો વારસો જાળવી રાખશે. કારણ કે આનંદ વિપ્ર વિદ્વાન હતા ને, વિપ્ર વિદ્વાન હતા, પંડિત હતા, પંડિત હતા. એટલે આનંદ વિપ્રને થયું કે નક્કી આનામાં શક્તિ છે ભણવાની, અવશ્ય ભણશે, વિદ્વાન થશે અને કોળને તારશે, કોળને તારશે. અને નાનપણથી જ ખ્યાલ આવી જાય વિદ્યા આ પુત્ર લેશે કે નહીં લે, કે અવિદ્યા લેશે, ખ્યાલ તો આવી જાય કે ના આવે? અમુક તો નાનપણે ડફળો જોઈએ, ખબર જ પડી કે આ ભણશે કે શું કરશે. નાનપણથી આજે લોહેધામપુરમાં ઘણા બધા છોકરા છે, કેટલા ગજબના પ્રીત ભગત આપણે જાણીએ છીએ, કેટલા નાના છે, કેટલા નાના છે.
દેલાવાળા નહીં પ્રીત ભગત, કેટલો સરસ વચનામૃત બોલે. અને એ આ ભૂમિ ઉપર જન્મેલો છોકરો હોય અને એનામાં આવી શક્તિ, મેધાવી શક્તિ, અને એકદમ ક્લિયર શબ્દ બોલે, એ સંસ્કૃતનો શ્લોક હોય તો એ ક્લિયર બોલે, અને એક એક શબ્દ છૂટો છૂટો અને એકદમ એકદમ સ્પષ્ટ બોલવું, એ તો ભાઈ ઠાકોરજી મહારાજ હોય અને સદગુરુનો આપેલો હોય ને તો જ હોય, નકર ના હોય, નકર ના હોય. એમના ઘરમાં એવા સંસ્કારો હોય ને તો જ આવું હોય, નકર ના હોય, ના હોય. ને આજે આપણે જોઈએ જ છે ને કેટલાય ઘણા બધા હોય છે, એપલનો ફોન ને સેમસંગનો ફોન લઈને લઈ બેઠા હોય, પુસ્તક લીધે, પુસ્તક તો આપ્યું હોય ને, આગેલા પુસ્તક પકડ બેટા, આ પુસ્તક પકડ, તે પુસ્તકને તમે આમ દેવા જાઓ ને તો છોકરા ફોન એના ખિસ્સામાંથી કાઢે કે એના પિતાના ખિસ્સામાંથી કાઢી લે કે પિતા પિતા મારા માટે તો પુસ્તક નહીં, આ ફોન જ મારી માટે પુસ્તક છે, કારણ કે આની અંદર બધા પુસ્તકો છે પપ્પા. એ સાચી વાત છે, છોકરાની ખોટી વાત તો નથી, અત્યારે બધા પુસ્તકો તો એમાં જ આવી ગયા છે બધું, એ સાચી વાત છે. હા પછી દીકરો એ પુસ્તક વાંચે કે હું કરી તો એ જ જાણે, પરંતુ જો પિતામાં એવા સંસ્કાર હોય વાંચનના, તો પુત્રમાં એ સંસ્કાર વાંચનના આવે. પિતા જો આગ્રહ રાખે વંચાવાનો, તો પુત્ર વાંચે અથવા તો વાંચે ક્યારે ના વાંચે. જેટલો આગ્રહ માતા પિતાનો હોય એટલો એ પુત્ર કુશળવાન અને એટલો આધ્યાત્મિક વાળો થતો હોય છે, નકર તો જેટલી માતા પિતાની બેદરગારી હોય ને એટલો જ પુત્ર સંસ્કારથી વંચિત રહી જતો હોય છે. પરંતુ આપણે આ મુકુંદરાજના જીવનમાં એવું નહોતું, એ અનાદિ મુક્તરાજના જીવનમાં એવું નહોતું, કારણ કે આનંદરામ વિપ્ર સ્વયં તકેદારી રાખતા હતા, તકેદારી રાખતા હતા. એને ધીરે ધીરે એક એક વર્ણનું જ્ઞાન અપાયું કે બેટા રા મા ય ણ હ નુ મા ન, એટલે બોલતો બેટા એ એક એક શબ્દ બોલાવરીને એને અક્ષર જ્ઞાન અપાવ્યું. પછી નક્કી કર્યું, એને ચેક કર્યું કે મારો પુત્ર વિદ્વાન થશે કે ન થાય, થશે કે નહીં થાય, જે રીતે મહારાજની કસોટી ધર્મદેવે કરી હતી કે નહીં, શસ્ત્ર મેલું હતું, પુસ્તક મેલું હતું, ત્રણ વસ્તુ મેલી હતી ને, તો ભગવાને શું ઉપાડ્યું, પુસ્તક ઉપાડ્યું હતું ને. એમ આનંદરામ વિપ્રએ પણ એ મુકુંદની કસોટી કરી કે આને ભક્તિમાં તો રુચિ છે, તો મારો પુત્ર વિદ્વાન થશે કે નહીં થાય કે બીજું કંઈક કરશે, એટલે ધીરે 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 અક્ષર જ્ઞાન અપાયું. અક્ષર જ્ઞાન કે બેટા બોલ તો કડીઓ બધી, તે જેવું એ વિપ્ર બોલે એવું એવું, એઝ ઇટ ઇઝ, કોણ બોલે, મુકુંદરાજ બોલે, મુકુંદરાજ બોલે. અને પિતાએ નક્કી કરી દીધું, તેથી પિતા કરે છે વિચાર, થાશે પંડિત અનિરધાર, ત્યાં તો આવ્યું વળી સંત કેન, ધરી મનમાં મારું આવેણ, બાળને સતશાસ્ત્રનો રે ખરો, કરાવો તમે અભ્યાસ વરો, વળી આપો પૂરે પૂરું ધ્યાન, થેથી થાશે મહા વિદવાન, એમાં ફેર ન પાડશો લેશ, થાશે રાજી તેથી તો વ્રજેશ, પછી ચિત્ત ધરી સંત વેણ, જોઈ સારી ક્ષણ સુખ દેણ, માંડ્યું આલવા ગીરવાણ જ્ઞાન, ગ્રહે મુકુંદ થઈ સાવધાન. વિપ્રે નક્કી કર્યું કે મારો પુત્ર વિદ્વાન થશે, ત્યાં એક સંત આવ્યા અને સંત આવ્યા અને કહ્યું
કે આનંદરામ, હું જોતો તો બહારથી તમે જે મુકુંદપાએ ચોપાઈ ગૌરાવતા હતા, એ ચોપાઈ ગૌરાવતા હતા, મને એના પરથી ખ્યાલ આવી ગયો કે તમારો પુત્ર છે મહાવિદ્વાન થશે, મહાવિદ્વાન થશે. મહાવિદ્વાન થશે માટે વિપ્ર આપ એમને ભણાવો, એને ભણાવો. ત્યારે આનંદરામે પણ કીધું કે આપ પણ વિદ્વાન જ છો, આપ પણ વિદ્વાન જ છો, તમે પણ ભણાવો મારા પુત્રને, મારા પુત્રને તમે ભણાવો, ભણાવો. ત્યારે આનંદરામના કહેવાથી એ મુકુંદરાજને પ્રાકૃત ગ્રંથોનું જ્ઞાન આપે છે. ધીરે 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 ધીરે, હજી બાળાવસ્થા છે એટલે થોડા થોડા શબ્દોમાં, થોડી થોડી થોડા થોડા પ્રસંગોથી એમને જ્ઞાન આપે છે. પરંતુ આ મુકુંદરાજ એવા હતા કે તરત ગ્રહણ કરી લેતા હતા. એટલે કીધું કે તમારો પુત્ર મહાવિદ્વાન થશે, અમે એને ભણાવીશું. પછી આનંદના વિપ્ર એમને સોંપે છે અને અભ્યાસ કરાવે છે, અને મુકુંદરાજ પણ ચીવટતા પૂર્વકથી અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે. અને જ્યારે અભ્યાસ થાય કરે છે, અને થોડોક સમય જા વચ્ચે અમરેલી જવાનું થાય છે એમને. મૂળદાજી મહારાજ બીમાર પડ્યા છે ત્યાં, અને માતા રતનબાઈ પણ ત્યાં બીમાર પડ્યા છે અમરેલીના. એ સમાચાર સાંભળતા જ આનંદરામ વિપ્ર રાધાદેવીને સાથે લઈ અને મુકુંદરાજને લઈને અમરેલી જાય છે કે પુત્રને અમરેલી લઈ જઈએ અને ગુરુદેવ પાસે થોડું જ્ઞાન કરાવીએ. કેમ કે મહાત્મા મૂળદાજી મહારાજ વિદ્વાન હતા ને, સંત હતા, એ રામાનુજના અનુયાયી હતા, એમના શિષ્યનો વર્ગ હતો, વર્ગ હતો, બધું હતું. હમણાં આવશું. વળી જાય જારે અમરેલી, ત્યારે સંત વાત બીજી મેલી. પ્રશ્ન પૂછે અવન વાઘણા, પ્રશ્ન પૂછે અવન વાઘણા, આપે મુકુંદ ઉત્ર તે તણા. ત્યારે રાજી થઈ બાળ માથ, સંત ગણે હે તે મૂકિયાથ. શીખવાડે ખરી કઈ વાત, તેથી રાજી થાય માત તાત. સંત મૂળ દાસ જી તો ભાઈ, હતા રામાનુજ અનુયાયી. તેથી વિશિષ્ટાદ્વૈતનું જ્ઞાન ખૂબ ધરતા એ તો સુજાન. અમરેલી આવ્યા છે, ગુરુદેવના દર્શન કરે છે, અને ગુરુદેવના દર્શન કરે છે ત્યારે વિપ્ર કહે છે, ગુરુદેવ મારી ઈચ્છા છે કે પુત્ર આપની પાસે થોડું શિક્ષણ ગ્રહણ કરે, આપની પાસે વિદ્યા ગ્રહણ કરે, વિદ્યા ગ્રહણ કરે, વિદ્યા ગ્રહણ કરે. ત્યારે કહે છે મૂળદાજી મહારાજ કે બેટા આનંદ, હવે તો મારી અવસ્થા થઈ ગઈ છે, શું જાણીએ ભગવાન ક્યારે મને આ પૃથ્વી પરથી લઈ લે. પણ બેટા જેટલું મને યાદ છે ને, એટલું હું અવશ્ય જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી અવશ્ય હું એમને જ્ઞાન કરાવીશ. અને ત્યારે મુકુંદરાજ આ સંવાદ સાંભળે છે ને, એ કુતૂહલતાપૂર્વક જોયા કરે છે, ટગર ટગર જોયા કરે છે કે પિતા ગુરુદેવ સાથે વાતચીત કરી રહ્યા છે. થોડાક દિવસ રહે છે ત્યાં, અને મુકુંદને બાજુમાં ગુરુદેવ બેસાડે છે અને અભ્યાસ કરાવે છે તુલસી રામાયણનો. એની વિશેષ વાત આપણે કરવાના છીએ આગળ. એ ગુરુદેવ મૂળદાજી મહારાજ એમને અભ્યાસ કરાવે છે. બેટા મુકુંદ અહીંયા ચાલ, આ બધા ભક્તો બધા બેઠા છે, એમની સાથે તું કાન ગાન કરવા બેસી જા. કેમ કે એ અમરેલીના આશ્રમમાં બધા મૂળદાજી મહારાજ પાસે કથા સાંભળાવતા હતા, ચોપાઈ ગાન થતી હતી.
એટલે એની સાથે પણ ગુરુદેવે ત્યાં બેસાડી દીધા. બેટા મુકુંદ સાંભળ, જ્યારે ભક્તો આવે ને ત્યારે તારે કોઈ કામ ન કરવું. કથા સાંભળતા હોય ત્યારે કથા સાંભળવા આવી જવું, ચોપાઈ ગાન કરતા હોય તો ચોપાઈ ગાન કરવી, સેવા કરતા હોય ત્યારે સેવા કરવી. ત્યારે ગુરુદેવની આજ્ઞાને શિરે ધારી એ બાળ મુકુંદે બીજા દિવસથી જ જ્યારે મૂળદાજી મહારાજ કથા વાર્તા ભક્તજનન કરે ને ત્યારે હા મૂળદાજી મહારાજની વાતો સાંભળા કરે, સાંભળા કરે. અને કથા પૂરી જ્યારે થાય ને ત્યારે છે ને આવું નવા પ્રશ્ન પૂછે. વચ્ચે વચ્ચે મૂળદાજી મહારાજ પણ પ્રશ્ન પૂછતા જતા હતા કે બેટા મુકુંદ ચાલો બોલો, હમણાં મેં ચોપાઈ ગાન કરી એમાં શું કહેવા માગતા હતા તુલસી મહારાજ, તુલસીજી મહારાજ, તુલસીદાદી મહારાજ? ત્યારે જે જે પ્રશ્ન એ મૂળતાજી મહારાજ પૂછે કે તુલસીદાસજી મહારાજ શું કહેવા માગતા હતા, ત્યારે તરત જ ઉત્તર એ બાળ મુકુંદ આપી દેતા હતા, આપી દેતા હતા, આપી દેતા હતા. અને અત્યારે પૂછ્યું હોય તો તમારા છોકરાઓને શું થાય? ભગત આપીએ કે જવાબ? કઈ ના આપીએ કે કઈ ના આપીએ કે એનું કારણ જ્ઞાન જ ન થાય કોઈને, જ્ઞાન જ થાય, જ્ઞાન થાય, જ્ઞાન થાય. એની વૃત્તિ આપણે બીજી તરફ લઈ ગયા છીએ, એની વૃત્તિ વિદ્યા તરફ નથી લઈ ગયા. એટલા માટે જે જ્ઞાન આપવું જોઈએ એ જ્ઞાન થાય, એના કારણે સંસ્કારથી વિદ્યાથી એ રહિત થઈ જાય છે, રહિત થઈ જાય છે. પણ મૂળદાજી મહારાજ ચેક કરે, મૂળદાજી મહારાજ ચેક કરે કે મુકુંદને યાદ રહે છે કે નથી રહેતું, એને વિદ્યા ગ્રહણ કરવાની શક્તિ છે કે નથી, એની ઈચ્છા છે કે નથી, એ વિધાન થાય છે કે નથી થતા. અને મૂળદાજી મહારાજ જે જે પ્રશ્ન પૂછે ને શું શું આવ્યું તરત ઉત્તર આપી દેતા. એટલું ને મૂળદાજી મહારાજ પણ નહીં, ભક્તજનો જે હતા ને કથા પૂરી થાય ને ત્યાં ભક્તો એ મુકુંદને પ્રશ્ન પૂછે કે બેટા મુકુંદ આજે કથામાં ગુરુદેવ આમ કીધું હતું એનું શું થાય, એનો ઉત્તર શું હતો? ત્યારે એ બાળ મુકુંદ તુરંત જ ઉત્તર એ ભક્તજનોને આપી દેતા હતા. ત્યારે ભક્તજનો પણ એમના જવાબથી એટલા આનંદિત થતા હતા, એટલા બધા આનંદિત થતા હતા કે શું મુકુંદ છે, અમને આવો પુત્ર મળ્યો હોત તો, મળ્યો હોત તો. કેમ કે નાના છોકરા જ્યારે બોલે ને એની વાણીમાં બહુ મીઠું મધુર લાગે, બહુ મીઠું મધુર લાગે, કાલું કાલું બોલે ને, કાલું કાલું બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. એ મૂળદાજી મહારાજે એમના ભક્તજનો બધા જે કઈ પ્રશ્ન પૂછે તરત ઉત્તર આપી દેતા. અને એમાં પણ મુકુંદરાજ તરત તર્ક પણ કરતા કે ગુરુદેવ તમે એમ કીધું કે રામ ભગવાને લંકા ઉપર ચઢાઈ કરી અને રાવણને હરાવ્યો, તે તો જંગલમાં ન જાત અને ચઢાઈ ન કરી હોત તો ભગવાન તેમને જીતી શકત કે ન જીતી શકત? આવા નાનપણમાં પ્રશ્ન પૂછે, નાનપણમાં પ્રશ્ન પૂછે. અને ત્યારે બધાને આશ્ચર્ય થતું કે આવા પ્રશ્ન, આવા પ્રશ્ન, આવા પ્રશ્ન. જિજ્ઞાસે વૃત્તિથી પ્રશ્ન પૂછતા હતા, એવું નહીં તર્ક દલીલ કરવા માટે. નાના છોકરાને કેવું હોય, પણ નાનો છોકરો એ બાળ મુકુંદ એ પ્રશ્ન પૂછે ને એના પરથી જ ખ્યાલ આવી જતો હતો કે કેટલા મોટા હશે, કેટલા મોટા હશે, કેટલા મોટા હશે, કેટલા મોટા. નીલકંઠ મહારાજ લોજમાં પધાર્યા, કેવડી ઉંમર હતી, નાની ઉંમર હતી, હાવ નાની ઉંમર હતી. અયોધ્યાથી નીકળ્યા, કેવડી ઉંમર હતી, કેવા કેવા પ્રશ્ન પૂછતા હતા, કાશીની સભામાં કેવા પ્રશ્ન પૂછ્યા. આ પાંચ ભેદની વાત લોજના આશ્રમમાં પૂછી એ કે જેવી તેવી વાત છે એવડી ઉંમરમાં? એ તો લીલા માત્ર હતી, લીલા માત્ર હતી, પરંતુ અવડી જ ઉંમરમાં એ પ્રશ્ન પૂછવા અને આ બ્રહ્માંડમાં એ પ્રશ્નની ચર્ચા જ ન થઈ હોય પંચભેદની, અને એને નોખા કરી બતાવવા અને નોખા કરીને પ્રશ્ન પૂછવા અને એને ઉત્તર કહી દેખાડવા, એ પાત્ર બંને કેટલા મહાન છે એ જ વિચારવાનું ખાલી, એ જ વિચારવાનું, એ જ વિચારવાનું ખાલી. આપણે એટલું જ બુદ્ધિમાં વિચારી રાખે ને ત્યાં જ બુદ્ધિ લોક વાગી જાય. પણ આજનો માનવી કેવો, આપણે મોક્ષના માર્ગમાં ક્યાં અટકીએ છીએ?
ભગવાન કરતા બુદ્ધિ જાજી મારી. સત્પુરુષ કરને આટલી વાતનો ખ્યાલ નહીં. એ રીતે જે બુદ્ધિ દોડાવે, જે કુતર્ક કરાવે, સંવાદની બદલે વિવાદ કરાવે, કલહ કરાવે અને બુદ્ધિને ડાપણમાં નાખી દઈએ અને પોતાનું ડાપણ કરે, તો ક્યારેય આધ્યાત્મિકના માર્ગે કોઈ ન ચાલે, કોઈ ન ચાલે, કોઈ એટલે કોઈ નહીં, કોઈ નહીં. એ આપણે બધા જ, જો આપણે જેટલું બુદ્ધિનું ડાપણ કરીએ, જેટલું તર્ક વિતર્ક કરીએ, કુશંકા કરીએ, સંશય કરીએ, ક્યારેય મોક્ષના માર્ગે આગળ ના વધે. ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. આ બુદ્ધિને તો મહારાજ અને સદગુરુ આગળ અને ભક્તો આગળ તો લોક જ રાખી જોઈએ, લોક રાખી જોઈએ, લોક રાખી જોઈએ, લોક રાખી જોઈએ. લોક રાખીએ ને તો જ આનંદ રહે, નકર આનંદ રહે નહીં. દિવ્ય બુદ્ધિનો જો પ્રારંભ કરવો હોય ને, દિવ્ય બુદ્ધિનો જો પ્રારંભ કરવો હોય અને દિવ્ય બુદ્ધિ આંખને ચર્મમાંથી અને દિવ્ય બુદ્ધિમાં ટ્રાન્સફર કરી હોય ને, તો માનુષી જે બુદ્ધિ છે ને લોક મારી જોઈએ. ભગવાનના દર્શન, ઠાકોરજી મહારાજના દર્શન કરવા છે, સત્પુરુષનો અઢળક રાજીપો કમાવો છે, સંતો અને ભક્તોનો સહયોગ જોઈએ છે અને રાજીપો લેવો છે ને, તો માનુષી બુદ્ધિનો લોક કરીએ ને ત્યારે દિવ્ય બુદ્ધિનો પ્રારંભ થાય અને ઠાકોરજી મહારાજ સામે ઝાલીને આવે, સત્પુરુષનો રાજીપો સામે ઝાલીને આવે, સંતો ભક્તોનો રાજીપો સામે ઝાલીને આવે, સામે ઝાલીને આવે. એટલે ક્યારે જીવનમાં કોઈ દિવસ ઓડિટ ના કરવું, ઓડિટ ના કરવું, ઓડિટ ના કરવું, ઓડિટ ના કરવું. હા, એનો અર્થ એવો નથી કે દાબી દે છે, એનો અર્થ એવો નથી. આ મનુષ્ય બુદ્ધિ છે, તરત જ તર્ક કરે ને કે આ તમે આવી રીતે વાતો કરી કરીને દાબી દો છો. એ દાબવાનો સ્વ દાબવું એ વાત આખી અલગ છે, મહિમા એ વાત આખી અલગ છે અને દિવ્ય બુદ્ધિ એ વાત આખી અલગ છે. મોક્ષના માર્ગની જે વાત હોય અને મોક્ષના માર્ગની જે જીવને હિત કરતી હોય અને ઠાકોરજી મહારાજ અપાવતી હોય ને, અને ત્યાં બુદ્ધિનું ડાપણ કરવું ને, એ બુદ્ધિ નથી, એ કુબુદ્ધિ છે, એ કુશાગ્ર બુદ્ધિ નથી. વાતામૃતના આધારે જે મોક્ષને અર્થે જતન કરે ને, એ કુશાગ્ર બુદ્ધિવાળો કહ્યો છે મહારાજે. એટલે કુશાગ્ર બુદ્ધિ તો એ જ, નિપુણ બુદ્ધિ એ જ કે જે મોક્ષના અર્થે કામ લાગતી હોય, જે ઠાકોરજી મહારાજને આગળ નજીક લઈ જતી હોય, સ્વામીનો રાજીપો અપાવતો હોય, સત્કૃષ્ટ સંતો ભક્તોનો રાજીપો અપાવતો હોય, રાજીપો અપાવતો એ બુદ્ધિ. આ મુકુંદરાજના જીવનમાં શું હતું? એ ધ્યાન રાખતા હતા ને, એ ધ્યાન રાખતા હતા કે મારે કઈ વિદ્યા ગ્રહણ કરવાની છે, મને ગુરુદેવ જે આપે ને એ, મારે પિતા આનરામ જે આપે ને એ ગ્રહણ કરવાનું છે, એ ગ્રહણ કરવાનું. તર્ક પણ કરતા હતા, પણ તર્ક કેવા કરતા હતા? જિજ્ઞાસા વૃત્તિથી કરતા હતા. અને એ જિજ્ઞાસા વૃત્તિથી તર્ક કરતા હતા ને, એનો જવાબ મૂળદાજી મહારાજ આપતા અને ભક્તજનો આપતા અને ઉત્તર પણ કરતા, અને એ ઉત્તર એના જીવનમાં ચરિતાર્થ કરતા હતા, એના જીવનમાં એ અપનાવતા હતા, વર્તનમાં દેખાડતા હતા. અંદરનું બહારનું વર્તન એક હતું. એવડી નાની ઉંમરમાં આપણે ઘણું બધું કહી જાય છે. જિજ્ઞાસા વૃત્તિ કરવી જોઈએ, પરંતુ એવી કરવી જોઈએ જે જિજ્ઞાસી વૃત્તિથી આપણા વર્તનમાં આવે, વર્તનમાં આવે, વર્તન. અને જે વસ્તુ વર્તનમાં નથી આવતી, ઓનલી જિજ્ઞાસા વૃત્તિ કરવામાં જ આવે છે અને ખાલી બીજાને પછાડવા માટે જ હોય છે, એમ બીજાને નીચો પાડવામાં કરવામાં આવતી હોય છે. તો જિજ્ઞાસા વૃત્તિ ગમે એટલી મોટી તમારી હોય, પણ ઠાકોરજી મહારાજ આગળ તો એ ઝીરો જ છે. કદાચ જગતની દ્રષ્ટિએ બુદ્ધિવાન થઈ શકો, પણ ઠાકોરજી મહારાજની આગળ તો ઝીરો જ છીએ. મોટા સત્પુરુષની આગળ તો ઝીરો જ છીએ, ઝીરો જ છીએ, ઝીરો જ છીએ. આ મુકુંદરાજ અવનવા પ્રશ્ન પૂછે અને ત્યારે ગુરુદેવ પણ એને ઉત્તર કરતા, અને મુકુંદ પણ એવા અવનવા પ્રશ્ન પૂછતા અને ગુરુદેવ પણ ઉત્તર કરતા, અને ત્યારે ગુરુદેવ રાજી થઈને છે ને એને આશીર્વાદ આપતા, માથે હાથ મેળતા. બેટા મુકુંદ, તું બહુ મોટો મહાન થઈશ, તું બહુ મોટો મહાન થઈશ, તું અજય થઈશ, તું અજય થઈશ, તને કોઈ નહીં જીતી શકે, તને કોઈ નહીં જીતી શકે. બેટા મુકુંદ, તને કોઈ નહીં જીતી શકે, તું મહાન થવાનો છો, કારણ કે તારા પ્રશ્ન છે ને, તારા પ્રશ્ન પરથી જ મને ખ્યાલ આવી ગયો છે કે તું જીવો તેવો નથી, તું જીવો તેવો નથી. મેં આનંદરામને કીધું તું, બેટા મુકુંદ,
મેં આનંદરામને ક્યારે નહીં કીધું તું એ વાત? મુકુંદનું ના કહે, ભક્તોને કહે. અને એમના શિષ્યજ્યા હાથીરામ જદુરામ હતા ને, એમને કહે, હાથીરામ સાંભળ, આ આનંદરામનો દીકરો છે ને એ જેવો તેવો નથી, જેવો તેવો નથી. અને જે જેવો તેવો માનશે ને તો બધા ભૂલા પડ્યા છે, બધા ભૂલા પડ્યા છે. એની જે ક્ષમતા છે ને વિચારવાની શાસ્ત્રમાં, આજે મેં જોઈ પહેલી વાર, આવું મને ક્યાંય નથી મળ્યું. હાથીરામ સાંભળ, જદુરામ સાંભળ, સરે ભક્તજનો સાંભળો, આ મુકુંદની જે તીક્ષ્ણતા બુદ્ધિ છે શાસ્ત્રમાં, એ મેં કોઈ જગ્યાએ નથી જોઈ, કોઈ જગ્યાએ નથી જોઈ. અને એને જે પ્રશ્ન મને પૂછ્યા, એ પ્રશ્ન પરથી મને ખ્યાલ આવ્યો કે આ પ્રશ્ન તો કોઈ ના પૂછી શકે, મોટો વિદ્વાન હોય ને તો પણ આવા પ્રશ્ન ના પૂછી શકે, ના પૂછી શકે. કેમ કે એને બુદ્ધિમાં જ ના આવતા હોય, આવતા વળી તેમ ના શિષ્યો સુનામ હાથીરામ ને જદુરામ તેહ પણ હતા વિદવાન ખૂબ ધરતા શાસ્ત્ર નું જ્ઞાન તેઓ પણ બેસારી ને સ્વામી કાઈ શીખવાડી સુખ પામે એમ વિદ્વાન જે ચહુકોર પ્રેમે ભણાવે છે ચિત ચોર દાસ મુકુંદ પણ સુરીતે ભણી વિદ્યા જે ભણાવે પ્રીતે. મૂળદાજી મહારાજે આજ્ઞા કરી હાથીરામને જદુરામને, હાથીરામ સાંભળો છો મારી વાત, જદુરામ તમે બંને જણા મારી વાત સાંભળો, આ દેહનું કોઈ નિર્ધાર નથી હવે, મારી કોઈ અવસ્થા નથી રહી હવે. હું જેટલી કથા કરી શકતો હતો, જેટલું જ્ઞાન આપી શકતો હતો એ ભક્તોને અને બાળ મુકુંદને આપ્યું મેં. બસ મારી હવે એ ઈચ્છા છે કે ભજન કરું અને જેવી ભગવાનની ઈચ્છા જ્યારે લઈ જાય ત્યારે. મારી તમને એક આજ્ઞા છે હાથીરામ, હાથીરામને જદુરામ કહે છે, ગુરુદેવ આપ જે આજ્ઞા કરશો ને એ માનવા તૈયાર છે. કેમ કે હાથીરામને જદુરામ એ મોરદાજી મહારાજના બંને શિષ્ય હતા, શિષ્ય હતા, શિષ્ય હતા. અને શિષ્ય એ ગજબના હતા, મૂળદાજી મહારાજનું વચન પડે અને એનું જો ઝીલનાર હોય ને તો હાથીરામને જદુરામ હતા, જદુરામ હતા, જદુરામ હતા. મૂળદાજી મહારાજનું જીવન, મૂળદાજી મહારાજની ભાવના, મૂળદાજી મહારાજની લાગણી જો કોઈ જાણી શકતું હોય ને તો હતા હાથીરામને જદુરામ. રતનબાઈ તો હતા જ, એ બધું જાણતા હતા, પણ હાથીરામને જદુરામ પણ બધું જ જાણતા હતા. ગુરુદેવ રામાનંદ, ગુરુદેવ મૂળદાજી મહારાજ જે કઈ પૂછે, જે કઈ કહેવા માંગતા હોય શાસ્ત્રમાં, એ તરત કોઈ જાણ, કોણ જાણી શકતું? હાથીરામને જદુરામ જાણી શકતા, કારણ કે એમણે ભણાવરા કોણ હતું? મૂળદાજી મહારાજ. એમણે જ્ઞાન આપનાર કોણ હતું? મૂળદાજી મહારાજ. એટલે મૂળદાજી મહારાજ વતે એવા વિદ્વાન એ હાથીરામને જદુરામ થયા હતા. એટલે કીધું બેને, બંનેને બોલાવીને કે સાંભળો બંને, તમને બેને મારી એક આજ્ઞા છે, તમે પાળશો? હાથીરામ જદુરામ કે, ગુરુદેવ તમારે આજ્ઞા ન હોય, તમારે તો આદેશ હોય ગુરુદેવ, આપ જેમ કહેશો એમ કરશો. ત્યારે મૂળદાજી મહારાજ કે, સાંભળો હાથીરામ જદુરામ, આ મુકુંદને છે ને તમારે ભણાવવાનો છે. શું કીધું? આ મારા મુકુંદને છે ને, મારો જે મુકુંદ છે ને એને તમારે ભણાવવાનું છે, તમારી પાસે જેટલું જ્ઞાન છે ને એ બધું જ આપી દેવાનું છે. શું કીધું? તમારી પાસે જેટલું જ્ઞાન છે ને એટલું બધું જ તમારે એમને જ્ઞાન આપી દેવાનું છે, આપી દેવાનું છે, આપી દેવાનું છે. તમને જેટલું મેં શીખવાડ્યું છે એ તમામ જ્ઞાન તમારે એમને તુલસી રામાયણનું કરાવી દેવાનું છે. એટલું જ નહીં,
જેટલા જેટલા મેં તમને ગ્રંથો ભણ્યા બધા તમારે એમને ભણાવવાના છે. ત્યારે ગુરુદેવ મૂળદાજી મહારાજની આજ્ઞાને શિરે ધારી હાથીરામ અને જદુરામે અને બીજા દિવસથી જ મુકુંદ રાજને ભણાવવાનું ચાલુ કરાવી દીધું અમરેલીમાં. તેમાં આળસ કરે ના લેશ, હૃદય ધારી ભણે પરમેશ. આ મુકુંદરાજ પણ એવા હતા, હૃદયમાં ભગવાનને ધારીને હાથીરામ અને જદુરામ પાસેથી વિદ્યાભ્યાસ કર્યો. દિવસો વીતતા ગયા અને મૂળદાજી મહારાજનું શરીર હવે સહાય ન આપવા લાગ્યું. હવે એમની ઈચ્છા થઈ ગઈ કે હવે મારે આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવો છે, ભગવાન પાસે જવું છે. સમય આવ્યો ત્યારે મૂળદાજી મહારાજને બધા જોવા આવવા લાગ્યા અને કહેવા લાગ્યા બધા, હે ગુરુદેવ, અમારાથી કઈ ભૂલ ચૂક થઈ ગયો, આપ રાજી રહેજો. શ્રેષ્ઠીજનો હોય, ગામવાસીઓ હોય, બધા જ મૂળદાજી મહારાજની આજુબાજુ બધા વિટરાઈ ગયા કે હવે ગુરુદેવ આ પૃથ્વી પર નથી રહેવા. ગામાંતરોથી ગામવાસીઓ સંબંધી બધા જ બધી જગ્યાએ વાતો થવા લાગી કે મૂળદાજી મહારાજ હવે દેહ છોડવાના છે. જેમ બને તેમ પત્રિકાઓ લખવામાં આવી કે જેમ બને તેમ વહેલી તકે મૂળદાજી મહારાજના દર્શન કરવા આવી જાઓ. જ્યારે પાવન ઉત્તરાયણ થયું ત્યારે ત્યજું સંતે તન, તેનો શોક છવાણો છે ભારી, પણ શું કરે નર ને નારી. શુભ સંત ચરણ માં ભલી, આખ અશ્રુ ની દઈ અંજલિ. કરી વારમ વાર પ્રણામ, પછી કરી ત્યાં વિધિ તમામ. ઉત્તરાયણનો પર્વ દિન હતો, જે પરોપકારી સંત જેમણે બાઈ રતનને એક નવો જન્મ આપ્યો સમાજમાં. જો બાઈ રતનને જન્મ સમાજમાં ફરીવાર ન આપ્યો હોત ને, તો આપણી પાસે આ મુકુંદરાજ કહેતા અનાદિ મુક્તરાજ અનાદિ મુક્તાનંદ સ્વામી ન હોત. બાઈ રતનબાઈને જો કોઈ હાચવી હોય અને અટકાવી હોય ને, તો એ પરોપકારી સંતે. માટે બીજ તો ન્યાથી જ આવ્યું ને, પરોપકારી સંતથી જ આવ્યું ને બીજ. બીજની કિંમત બહુ હોય છે, બીજ ન હોય ને તો વૃક્ષ ક્યારેય ના થાય. એટલે બીજને જાણી રાખવું. એ મૂળદાજી મહારાજે ઉત્તરાયણના પર્વ દિને પોતાનો પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. આખા અમરેલીમાં બધી જગ્યાએ શોક છવાઈ ગયો. બધા કેવા લાગ્યા કે આ મૂળદાજી મહારાજ કેવા હતા. એ તો ગોલોકે સિધાવી ગયા, પણ હવે અમે કોના આશરે એ હતા તો અમે ટકી રહેતા હતા. હવે અમને રામાયણની કથા કોણ કરશે? અમને ભગવાનની નજીક કોણ લઈ જશે? અમારું ધ્યાન કોણ રાખશે? બધા જે એ પરોપકારી સંત મૂળદાજી મહારાજના પરોપકારને યાદ કરવા લાગ્યા. બધાએ અશ્રુથી અંજલિ આપી, અગ્નિ સંસ્કારની જે વિધિઓ હતી એ વિધિઓ પૂર્ણ કરી અને સર્વત્ર શોકાતુર વાતાવરણ છવાઈ ગયું. બધા જ
બેભાન અવસ્થામાં, રૂઢમૂઢ અવસ્થામાં, કોઈ કાર્ય ન કરી શકે એવી સ્થિતિમાં બધા થઈ ગયા. ભાઈ રતન હોય, કારણ કે એ પણ વૃદ્ધ અવસ્થાને પામી ગયા હતા, એમાં મોટો આંચકો એમને હલાઈ ગયો કે જેમણે મને બચાવી, જેમણે મને અટકાવી અને સમાજમાં મને નવું જીવન આપ્યું, એ મારા ગુરુદેવ જતા રહ્યા. એ બહુ મોટો આઘાત ભાઈ રતનબાને લે. ભાઈ રતનબાઈ એની ચિંતામાં દુઃખમાં દુઃખમાં દિવસો વિતાવતા હતા. કારણ કે જેને પરોપકાર કરો યાદ આવે કે ના આવે? રતનબાઈને આટલું મોટું જીવનદાન આપ્યું તો ન હોય ભાઈ? હોય, આપણે એ પરિસ્થિતિમાં ગુજરતા હોય તો આપણને પણ ખ્યાલ હોય. જ્યારે આપણા દોષો કોઈ મોટા માથે લઈ લે ને ત્યારે ખ્યાલ ન હોય, પણ જ્યારે પૃથ્વી પર ન હોય ત્યારેનો ખ્યાલ હોય છે. માટે જીવતા જાણી લેવા મોટાને, જીવતા જાણી લેવા. મુમુક્ષુનો મોટા મોટી ભૂલ હોય ને મોક્ષના માર્ગે તો એટલી જ છે, જીવતા ક્યારે મોટાનો મહિમા, મોટાની ક્રિયા ક્યારેય ન જાણી શકે. મુમુક્ષુ મોટા મોટી ભૂલ જે જાણવાનું હતું એ મુમુક્ષુ જાણી નથી શકતો, અને જે જાણવાનું નહોતું એ બધું જાણે છે. મુમુક્ષુ તો એ જ સાચો કે એ મહાપુરુષના હૃદયને જાણી લે. મુમુક્ષુ તો એ જ સાચો કે ઠાકોરજી મહારાજ એમની પાસે શું કરાવવા માગે છે. મુમુક્ષુ તો એ જ સાચો કે સંતો અને ભક્તોનો રાજીપો લઈ શકે. મુમુક્ષુ તો એ જ સાચો પોતાનું સ્વત્વ સદગુરુની આગળ ઓગાળી દે, ઠાકોરજી મહારાજ આગળ ઝીરો થઈ જાય. જેમ ભાઈ રતનભાઈ ગુરુદેવ મૂળદાસજી મહારાજ આગળ હવે ઝીરો થઈ ગયા ને ત્યારે શુદ્ધ કરી દીધા. મૂળદાસજી મહારાજે શુદ્ધ કરી દીધા, એટલા બધા શુદ્ધ કરી દીધા ને કે એમના ઘેર અનાદિ મુક્ત રાજ રાધાદેવી થકી પ્રગટ થવું જ પડ્યું. એટલે મુમુક્ષુ થઈને આપણે વિચારીએ બધા જ, શું મારી એવી ક્રિયા છે કે સત્પુરુષની લાગણીને દુભાવ્યું એવું? શું મારી એવી ક્રિયા છે કે સત્પુરુષના હૃદયને ઓળખી શકું? વાલા મુક્ત આપણે બધાય આત્મચિંતન કરીએ કે જે દિવસથી આ મોક્ષના માર્ગમાં હું પગથિયા ચડું છું, આ મંદિરના પગથિયા ચડતો થયો છું, તે દિવસથી આજે મેં કેટલી ભૂલો કરી છે મોટા પુરુષને ઓળખવામાં, ઠાકુરજી મહારાજને જાણવામાં, સંતો અને ભક્તોને જાણવામાં. અને જ્યારે પોતાનું નિષ્દોષ દર્શન થશે ને ત્યારે સદગુણનો પ્રારંભ થશે. જ્યારે પોતાના દોષ દેખાય ને ત્યારે સદગુણનો પ્રારંભ થાય છે, અને જ્યાં સુધી પરદોષ દેખાય છે ને ત્યાં સુધી સદગુણનો પ્રારંભ નથી થતો. માટે મોટા પુરુષને ઓળખવાનો પ્રયત્ન કરવો આપણે જીવનમાં, સંતોને ભક્તોને સમજવાનો પ્રયત્ન કરવો જીવનમાં, ઠાકોરજી મહારાજમાં પ્રેમ કરવાનો અભ્યાસ નિત્ય કરતો રહેવો. મોક્ષનો માર્ગ છે ને બહુ જાણપણાનો છે. જેટલું સાવધાનપણું રાખીને એટલો સુખીનો માર્ગ છે. પછી બધી વિધિ કરવામાં આવી, અને વિધિ કરીને શોકાતુર વાતાવરણ થઈ ગયું. પછી તો આનંદના વિપ્રય કથા કરી, હાથીરામ જદુરામ પણ કથા કરવા લાગ્યા, તેથી બધા ભક્તજનોને થોડી હાશ થઈ કે ચાલો મૂળદાજી મહારાજની અનુભૂતિ કરાવી એવા હાથીરામ ને જદુરામ છે કથા કરેવા. વીત્યુ વર્ષ ઘણું એ તો દુખે, બાઈ રતન પણ જોગયા. થોડા મહિનાઓ પછી બાઈ રતનભાઈ પણ ધામમાં સીધાવી ગયા. બાઈ રતન પણ જોગયા,
જય હરી ધામ માહી રહ્યા. વીત્યું વર્ષ ઘણું એ તો દુખે, રાધા કેટલા આસુ ને લુખે. થોડા મહિનાઓ પછી રાતા જે બાઈ રતનબાઈએ દેહનો ત્યાગ કર્યો, ભગવાનના ધામમાં જઈ વસ્યા. અને ત્યારે બાઈ રતનબાઈનું મૃત્યુ થયું ને ત્યારે રાધા પોકારી પોકારી રડવા લાગી. કારણ કે એને ખ્યાલ હતો કે મારી માએ કેટલું બલિદાન આપ્યું છે. મારી માએ બહુ બલિદાન આપ્યું છે સમાજમાં, બહુ બલિદાન આપ્યું છે. દીકરી રાધા બધું જાણતી હતી, કેમ કે સમાત્ર સાંભળ્યું ને બધું. રાધા દીકરીને બધું જ ખ્યાલ હતો કે મારી માને જો બચાવી હોત ને તો ગુરુદેવ બચાવી હતી, અને મારી મા ન હોત ને તો આ પૃથ્વી પર ન હોત. મારી માએ બહુ અપમાન સહન કર્યા છે, મારી માએ તિરસ્કાર અતિ સહન કર્યા છે, મારી મા હતી એટલે હું પૃથ્વી પર ટકી શકતી હતી. મારી મા ન હોત અને ગુરુદેવ ન હોત ને તો આ સંસ્કાર મારા જીવનમાં ન હોત. ભોકે પોકેથી બધાને કહેતી રડવા લાગી. પછી બધાએ હિંમત આપી, આનંદરામ વિપ્રે પણ હિંમત આપી કે દેવી ભગવાનની ઈચ્છા આગળ કોઈનું નથી ચાલતું, ભગવાન જેમ કરતા હશે એ સારું જ કરતા હશે, અને એક દિવસ દેવી તારે મારે પણ જવાનું છે, તારે મારે જવાનું છે, માટે અતિશોક ના કરશો, આપણે વિધિ પૂર્ણ કરીએ. દેવીને મનાવીને આનંદના વિપ્રયે રાધાબાઈએ સંબંધીજનોએ ગામવાસીઓએ અંતિમ સંસ્કાર વિધિ બાઈ રતનનો કર્યો. આવી રીતે એમને સમજાવ્યા અને અગ્નિ સંસ્કાર વિધિ કર્યો, અને ઘરે આવ્યા અમરેલીથી બધો વિધિ પૂર્ણ કરી ફરીવાર એ અમરાપુરમાં પધાર્યા. અને અમરાપુરમાં પધાર્યા અને તોય એ દુઃખ માતા રતનબાઈનું નહોતું વિસરાતું રાધાબાઈને દુઃખ રતનબાઈનું નહોતું વિસરાતું, એ નહોતી ભૂલી શકતી. કારણ કે એમનો ભોગ બલિદાન બહુ યાદ આવતો હતો. ઘણા વર્ષ સુધી એ દુઃખેથી દિવસો કાપતા હતા, અને નિત્ય આનંદરામ વિપ્ર કથા કરે અને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. વળી કહી હરિના ચરિત, તેનું દુઃખ ભાંગે છે ખચિત. પછી નિત્ય આનંદરામ વિપ્ર કથા કરતા હરિના ચરિત્ર સંભળાવતા, એનાથી બાઈ રાધાદેવીનું અંતર ભાંગતું, અને જે દુઃખ હતું એ દુઃખ ભૂલાતું, અને દુઃખ ભાગતા, અને હરિમાં પ્રીતિ થતી નિત્ય. અને આ જે રામ મંદિર છે એ રામ મંદિરની સેવા કરવા જતા મંદિરમાં એવી રીતે મન એમનું ચેન થતું. આના રૂપે ધીરે ધીરે રાધાદેવીને સમજાવવાનો પ્રયત્ન કરતા કે દેવી મંદિરનો ચોરો વાળો જજો, મંદિરે ભગવાનને ભોગ ધરાવવા જજો. આજે પણ એ મંદિર ઉપસ્થિત છે, રામ મંદિર અમરાપુરમાં. એ રામ મંદિરમાં આનંદરામ વિપ્ર જે મૂળદાજી મહારાજે લેખ કરી આપ્યો હતો, જ્યાં આપણે જોઈ ગયા હતા રાધાદેવીને કર્યાવરમાં આપ્યો હતો કે બેટા રાધા જે કાંઈ છે તને આ સોંપી દઉં છું. એ જે અમરાપુરમાં જે રામ મંદિર છે એ રામ મંદિરમાં જ આજે હયાત છે, એની મૂર્તિઓ પણ છે, જે પૂજા થતી હતી એ મૂર્તિઓ પણ છે, જે આપણે દર્શન કરી રહ્યા છીએ. જે મંદિરમાં નિત્ય મુકુંદરાજ જતા હતા, આનંદરામ વિપ્ર કથા કરતા હતા,
રાધાદેવી નિત્ય જતા હતા એ મંદિર અહીંયા જ છે, આજે અહીંયા જ છે. માટે જ્યારે પણ ભારતની ભૂમિ પર દર્શન કરવા જઈએ ત્યારે અવશ્ય ત્યાં દર્શન કરવા જવું. એ રામ મંદિરમાં આજે પણ એવી દિવ્યતા છવાયેલી છે, દિવ્યતા છવાયેલી છે. ત્યાં પણ આજે પણ એવી અનુભૂતિ થાય કે મુક્તાનંદ સ્વામીનું જીવન બાળપણ અહીં વ્યતીત થયું, વ્યતીત થયું, વ્યતીત થયું. એ આનંદરા વિપ્ર રાધાદેવી નિત્ય સેવા કરતા, સેવા કરતા, અને ચોપાઈનું ગાન આનંદ વિપ્ર મુકુંદ પાસેથી અહીં કરાવતા, અહીં કરાવતા, કરાવતા, કરાવતા. એવી રીતે આજે આપણે જોયું અક્ષર જ્ઞાન થોડું થોડું એ મુકુંદરાજને શીખવાડ્યું. અંતિમ ટકોર મુલદાજી મહારાજે હાથીરામને જદુરામને કરતા ગયા કે એમને ભણાવજો. એ ઉત્તરાયણના પર્વના દિવસે મુલદાજી મહારાજે દેહનો ત્યાગ કર્યો. તુરંત થોડા મહિનાઓ પછી માતા રતનબાઈએ દેહનો ત્યાગ કર્યો અને ઘણા દિવસો, ઘણા વર્ષો સુધી દુઃખેથી ભરાયેલા રાધાદેવી હતા એમને ધીરે ધીરે હરિના ચરિત્ર સંભળાવીને એમનું દુઃખ, એમને દુઃખ છે એ ભૂલાઈ જાય એના માટે આનંદરામ વિપ્રએ પ્રયત્નો કર્યા અને ભગવાનના ચરિત્ર સંભળાવતા એ રીતે વર્ષો વીતતા હતા. આગળની વાતો આપણે આવતીકાલે લેશું. એ કથા પૂર્ણ વિરામ કરે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ.